નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છે આજે આઈડિયલ ની અંદર ધોરણ નંબર 8 માં આપણે સમાજ વિદ્યાનો સોલ્યુશન જોવાના છીએ. તો ઝડપથી જેને તમે સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો. તો આજના સોલ્યુશન ની અંદર આપણે ચેપ્ટર નંબર 16 સંસદ અને કાયદામાં પહેલો સવાલ છે, સંસદના બંને ગૃહના સભ્યને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? તો એમપી. સંસદની બેઠકો શાના આધારે નક્કી કરવામાં આવે છે? રાજ્યની વસ્તી. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? 26 બેઠકો. લોકસભાની મુદ્દતમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. નીચેનામાંથી કયું કાર્ય લોકસભામાં નથી? તો ન્યાય આપવાનું કાર્ય. રાજ્યસભાના કેટલા સભ્યો રાજ્યના પ્રતિનિધિઓ હોય છે? તો કે 238. રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? 11. દર 2 વર્ષે રાજ્યસભામાં કેટલા સભ્યો નિવૃત્ત પામે? 1/3. રાષ્ટ્રપતિ પદ માટે વય મર્યાદા કેટલી છે? 35 કે તેથી વધુ વર્ષ હોવો જોઈએ. એના પછી દેશના સંરક્ષણ દળના વડા કોણ છે? તો કે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિને. કારોબારી મંત્રીમંડળના વડા કોણ કહેવાય? પ્રધાનમંત્રી. સહી પછી ખરડો તૈયાર થાય? તો કે રાષ્ટ્રપતિને. એના પછી જે 14મું MCQ આપણને આપેલો છે, સમાજમાં શાંતિ સલામતી અને એકતાના આધારે સેના ઉપર રહેલ છે? તો કે કાયદા ઉપર. ચાલો, એના પછી ખાલી જગ્યા છે. ગામના સંચાલન અને કાર્ય માટે ગ્રામ પંચાયત હોય છે? બીજું. નગરપાલિકા નાના શહેરનું સંચાલન કરે છે? ત્રીજું. મોટા શહેરોના સંચાલન માટે મહાનગરપાલિકા હોય? ચોથું. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે? પાંચમું. આપણા દેશની સંસદમાં 2 ગૃહ છે? છઠ્ઠું. ઉપલા ગૃહને આપણે રાજ્યસભા કહીએ છીએ, નીચલા ગૃહને આપણે લોકસભા કહેવાય છે. લોકસભામાં કુલ 545 સભ્યો છે અને લોકસભાની મુદ્દત 5 વર્ષની હોય છે. જરૂર પડે ત્યાં 5 વર્ષ મુદ્દત પૂરી થયા પહેલા રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે. લોકસભામાં સંઘ યાદીઓની વિષય પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. દેશનું બજેટ પ્રથમ લોકસભા દ્વારા જ રજૂ થાય છે, બરોબર. એના પછી કેન્દ્ર સરકારે કોઈ પણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે. આપણા દેશની રાજ્યસભાના કુલ 250 સભ્ય છે. રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે ઓળખાય છે. રાજ્યસભા એ કાયમી ગ્રુપ છે, બરોબર. દેશના બંધારણમાં દેશની સૌથી મોટી લોકશાહી એટલે સંસદ. સંસદ માટે માર્ગદર્શક એ બંધારણમાં આપવામાં આવેલ છે. સંસદ બંધારણમાં આવેલા માર્ગદર્શન મુજબ કાર્ય કરવા માટે એમાં સમિતિની રચના કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ એ દેશના કેવા છે? પ્રથમ નાગરિક છે. આપણા દેશના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે. આપણા દેશનો સમગ્ર વહીવટ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજ બજાવે છે. પ્રધાનમંત્રી એ મંત્રીમંડળના વડા કહેવાય. રાષ્ટ્રપતિ એ પ્રધાનમંત્રીને શપથ ગ્રહણ કરાવે છે. મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવાય છે. કેન્દ્ર સરકારની મંત્રીમંડળની બેઠકનું અધ્યક્ષપદ પ્રધાનમંત્રી સંભાળે છે. એના પછી સંસદ જે ગૃહના વડાને શું કહેવામાં આવે છે? અધ્યક્ષને સ્પીકર કહેવાય છે. નેક્સ્ટ છે આપણે ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિને બ્રિટનની સંસદમાં મોડેલ આધારથી વિકસેલી છે. તો કાયદા મુજબ કામ ન થાય કે કોઈ અન્ય અન્યાય થાય તો દેશના નાગરિક ન્યાયતંત્ર પાસે જાય છે. કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણનું મૂલ્ય નજર સામે હોય છે. એના પછીનો પ્રશ્ન નંબર 3 છે, જે ખરા ખોટાનો પ્રશ્ન છે, એનો સોલ્યુશન તમને આપેલું છે. તો દરેક વિદ્યાર્થી ખાસ બરોબર વિડીયોને પોઝ કરીને તમારા આઈડિયલની અંદર આ સોલ્યુશન નોટ ડાઉન કરી શકો છો. નેક્સ્ટ હવે જોઈએ છીએ પ્રશ્ન નંબર 4, 1-2 વાક્યમાં. એમાં પહેલું છે, સંસદ કોને કહેવાય? દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી હોય જેને આપણે સંસદ કહીએ. આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં. આપણા દેશની સંસદ શેની બનેલી છે? તો કે રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી. સંસદના કેટલા ગૃહ છે? 2, બરોબર. ઉપગૃહ જેને રાજ્યસભા કહેવાય, નીચલું ગૃહ જેને લોકસભા કહેવાય. પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ ચૂંટણીના ઉદાહરણ, તો કે લોકસભાના સભ્યોની ચૂંટણી એ પ્રત્યક્ષ ચૂંટણીનું છે, જ્યારે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી એ અપ્રત્યક્ષ ચૂંટણી છે. 1 જાન્યુઆરી 2005 જન્મેલા નાગરિક કઈ તારીખે મતાધિકાર મળવાનો, બરોબર. તો 1 જાન્યુઆરી 2023 માં. લોકસભાની કેટલી બેઠકો કોના ઉપર આરક્ષિત કરવામાં આવે છે? કેટલી બેઠકો
અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, આ બધી પ્રતિનિધિત્વમાં આરક્ષિત કરવામાં આવે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિમાં કેટલા સભ્યો નિમે છે? બરોબર, તો 12 સભ્યોને નિમે છે. એના પછીનું છે આપણે નવમું, સંસદમાં દરેક રાજ્યની વિધાનસભાના પ્રતિનિધિત્વ કયા ગૃહમાં જોવા મળે છે? બરોબર, તો રાજ્યસભામાં. સંસદ સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવે છે? બરોબર, તો ઉમેદવાર હોય તેની ઓછામાં ઓછી 25 વર્ષ અને રાજ્યસભાનો ઉમેદવાર હોય તો ઓછામાં ઓછે 30 વર્ષ નક્કી કરવામાં આવે. રાજ્યસભાના સભ્યની મુદત કેટલી હોય છે? તો કે 6 વર્ષની. કઈ બાબતો માટે રાજ્યસભાને લોકસભા કરતા ઓછો અધિકાર છે? કે નાણાકીય બાબત તથા વહીવટી તંત્ર ઉપર અંકુશ અંગે રાજ્યસભાના અધિકારો લોકસભાના અધિકારો કરતા ઓછા. રાષ્ટ્રપતિ પદ માટે યોગ્ય ઉમેદવારની લાયકાત ધરાવતા નાગરિકો બીજો કયા કયા પદ માટે યોગ્ય હોય? તો એના માટે બીજા આપણને ઉપરાષ્ટ્રપતિ છે, લોકસભા અને રાજ્યસભાના પદ માટે તેઓ યોગ્ય ઉમેદવાર હોય. એટલે ભાઈ રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરે છે? બરોબર, તો કે કેન્દ્ર સરકાર, મંત્રીમંડળ, રાજ્યના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલયના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને વિવિધ દેશોના ભારતના રાજદૂતો. રાષ્ટ્રપતિ કોને સરકાર બનાવવાનું નિમંત્રણ આપે છે? તો કે લોકસભાના બહુમતી ધરાવતા પક્ષ કે સમૂહના વડાને. એના ભાઈ મંત્રીમંડળ ક્યારે વિખેરાઈ જાય છે? તો કે જો પ્રધાનમંત્રી રાજીનામું આપવામાં આવે તો મંત્રીમંડળ વેર વિખેર થઈ જાય છે. એના પછી લોકસભાના સ્પીકર તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? કે લોકસભામાં સ્પીકર તરીકે લોકસભાના કોઈ પણ એક સભ્યને ચૂંટવામાં આવે છે, જોકે મોટે ભાગે બરોબર તે બહુમતી ધરાવતા જૂથના જ એક સભ્ય હોય છે. એના પછી એના ભાઈ કાયદા શા માટે ગણવામાં આવે છે? સમાજમાં સામૂહિક તેમજ વ્યક્તિત્વના સ્વતંત્રતા જળવાય રહે તે ઉદ્દેશ્યથી. રાષ્ટ્રપતિ દ્વારા કાયદો ઘડવામાં આવે છે કે મંજૂર કરવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા કાયદાને મંજૂર કરવામાં આવે છે. આપણા દેશનો કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે? બરોબર, તો સૌ સમાન સૌને સન્માન નીતિને આધારે, સૌ સમાન અને સૌને સન્માન. એવા કાયદાને ભારતીય ન્યાયાલય રદ બાતલ ઠરાવી શકે છે. ભારતીય બંધારણથી વિપરીત કાયદાને ભારતીય ન્યાયાલય શું કરે છે? રદ બાતલ ઠરાવી શકે છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ચેપ્ટર નંબરનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે પછીના ચેપ્ટરનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ, તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો. જય હિન્દ, જય ભારત. તેમાં આવે છે બંધારણીય ઇલાજના હકની મદદથી